વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં બનેલી ગેંગરેપ સામૂહિક બળાત્કારની જે ઘટના હતી તે ઘટનામાં તપાસનો ધમધમાટ જે છે એ જોરો શોરોથી ચાલી રહ્યો છે. વડોદરા ગ્રામ્ય એલસીબી પોલીસ સહિતની તમામ ગુજરાત પોલીસના જે તે કર્મચારીઓ આમાં તપાસના કામે છે તે તમામ ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને નાનામાં નાના પુરાવા હાલ ભેગા કરી રહ્યા છે કે જેનાથી આરોપીઓને કડકમાં કડક સજા થાય. ત્યારે અત્યારે એ જ સ્પોટ પર જે જગ્યાએ બળાત્કાર થયો હતો, ગેંગરેપ થયો હતો, એ જગ્યાએ હાલ પોલીસ છે ને તે તમામ આરોપીઓને અહીંયા આગળ લાવવામાં આવ્યા છે અને કઈ રીતે આ ઘટનાને અંજામ આપવામાં આવ્યું હતું, ઘટના કઈ રીતે બની હતી, તે તમામ આરોપીઓ દ્વારા શું કરવામાં આવ્યું હતું અને કેટલા વાગે તે આરોપીઓ અહીંયા આગળ આવ્યા અને આરોપીઓ દ્વારા અહીંયા આગળ કહી શકાય કે કેટલા લોકો આવ્યા હતા, કઈ બાઇક પર આવ્યા હતા, કેવા પ્રકારની આ ઘટના ઘટી હતી, તમામ બાબતે જે છે એ વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ એટલે કે એલસીબી ટીમ જે છે તેના દ્વારા હાલ એ આરોપીઓને લાવવામાં આવ્યા છે. દર્શક મિત્રો, કહી શકાય કે રીકન્સ્ટ્રક્શનની સજા થાય, ફાંસી ની સજા થાય તેવી લોક છે. ચલો ચલો આ બાજુ ચલો.
પાટણ વાળી.